नमस्ते, આપણે રંગ અવધૂત કે દત્તાત્રેયની અવધૂત પરંપરાથી અવગત છીએ. ગુજરાત કે ગુજરાતની બહાર ભારતમાં કે જે પણ ભારતીયો હોય, એક ઉપનિષદ છે અવધૂત ઉપનિષદ. તેમાં અવધૂતના લક્ષણો વર્ણવ્યા છે અથવા અવધૂત પોતાના વિશે શું વિચારે છે તેનું વર્ણન છે. આ યજુર્વેદ પર આધારિત ઉપનિષદ છે, કૃષ્ણ યજુર્વેદ પર આધારિત. સૌપ્રથમ તો અવધૂત શબ્દનો અર્થ એવું કહે છે કે જે અક્ષર અવિનાશી હોય, વરણ કરવા યોગ્ય હોય, સંસાર બંધનોથી રહિત હોય તથા તત્વમસી વાક્યોના લક્ષ્યાર્થ બોધથી યુક્ત હોય એ જ અવધૂત. એટલે કે અ એટલે અક્ષર, વ એટલે વરેણ્ય, ધુ એટલે સંસારના ધૂર્ત બંધનો, ત એટલે તત્વમસી વગેરે. તો આ અવધૂત શબ્દનો અર્થ. પછી અવધૂતના લક્ષણો કે જે આત્મામાં જ સદૈવ સ્થિત હોય છે, વર્ણાશ્રમથી રહિત હોય છે તેવો યોગી પુરુષ એ અવધૂત. વળી એવું કહે છે કે અવધૂત સતત અશ્વમેધ યજ્ઞમાં જ રત હોય છે. અશ્વમેધ યજ્ઞ એટલે કોઈ પણ આપણી ચેતના, બહિર્મુખી કે અંતર્મુખી ચેતનાને અંતઃકરણમાં હોમી દેવી, તે અશ્વમેધ યજ્ઞ. તો અવધૂત સતત તેમાં જ રમમાણ હોય છે. તે વિષય ભોગોની વચ્ચે રહે છે છતાં પણ તે બધાથી લિપ્ત અને શાંત હોય છે, અચળ હોય છે. તેને કોઈ પણ વાતનો નિરોધ નથી, કોઈની પણ ઉત્પત્તિ નથી, કોઈ પણ બંધન નથી, કોઈ સાધક નથી, કોઈ મુમુક્ષુ એટલે કે મોક્ષ મેળવનાર નથી અને મુક્ત પણ નથી. તો તેવી સ્થિતિમાં અવધૂત છે. વળી એવું કહે છે કે વિપરીત જ્ઞાન વગર, વિપરીત જ્ઞાન એટલે આપણો આત્માનો બોધ ન હોય તો એ સિવાયનું જ્ઞાન, તો જ આપણે હું માણસ છું તેવો ભાવ થાય. તો એ ભાવ લાંબા સમયની વાસના અથવા ટેવને કારણે જ પડેલો છે. એ બોધ કે હું મનુષ્ય છું એ આપણી ટેવ છે, એ ટેવ ના હોય તો એ લેબલ પણ ન હોય, માણસ પણ ન કહેવાય. અવધૂત પોતાના વિશે એવું માને છે. પ્રારબ્ધ કર્મનો નાશ થયો ના હોય ત્યાં સુધી હજારો વાર ચિંતન કરીએ તો પણ કોઈ જ વ્યવહાર શાંત થતા નથી. અવધૂત માટે એવું કાંઈ નથી, એટલે કે એના સમગ્ર વ્યવહાર શાંત છે, કારણ કે તેના પ્રારબ્ધ કર્મોનો નાશ થયો કે ન થયો પણ તે અંતર્મુખી અંતઃકરણમાં અશ્વમેધ યજ્ઞ કરે છે સતત. અને અવધૂત એવું કહે છે કે અગર વ્યવહાર કર્મ કરવાની ઈચ્છા હોય તો આપણે ધ્યાન કરતા હોઈએ છીએ, પણ મારી દ્રષ્ટિએ કોઈ વ્યવહાર નથી તો હું ધ્યાન કોનું કરું. અવધૂત એવું કહે છે, એટલે કે અવધૂત કોઈનું ધ્યાન કરતો નથી. મને વિક્ષેપ અર્થાત ચિત્તની અસ્થિરતા થતી જ નથી, એટલે મને સમાધિ અવસ્થાની જરૂર પણ નથી, આવશ્યકતા પણ નથી. મન જ્યારે વિકારગ્રસ્ત હોય, ચિત્ત અસ્થિર બને તો સમાધિની આવશ્યકતા હોય છે, પણ મને તેવું કાંઈ નથી. એટલે કે અવધૂત સમાધિ અવસ્થામાં જ સતત રત હોય છે એવું કહેવાનો અહીં અર્થ છે. પછી જે પણ લૌકિક ક્રિયાઓ હોય કે શાસ્ત્રીય કે બીજી કોઈ પણ રીતનો વ્યવહાર, એ મારે કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે મારે જે મેળવવું છે સમગ્ર વસ્તુ મેં મેળવી લીધેલી છે, પછી બીજા કોઈ વ્યવહાર કેવા હોય. અને અવધૂત એવું કહે છે કે હું પોતે સમગ્રતયા મને બધું જ મળી ચૂકેલું છે, છતાં પણ જે બીજા લોકો છે, સામાન્ય જન છે, તેમના ઉપર કૃપા કરવા માટે શાસ્ત્ર અનુસાર વ્યવહાર કરું છું. તો એમાં ખોટું શું છે? અવધૂતને એ વ્યવહારથી કોઈ ફેર નથી પડવાનો કે ન કરવાથી પણ ફેર નથી પડવાનો. તો એ વ્યવહાર થતા હોય અને કોઈનું લાભ થતું હોય, આપમેળે જ અવધૂત લાભ કરવા નથી માગતો, પણ આપમેળે જ જો થતું હોય તો એમાં વાંધો શું છે એવું અવધૂતનું કહેવું છે. પછી એવું કહે છે અવધૂત કે દેવતાઓની સ્તુતિ અર્ચના, સ્નાન, શૌચ, શિક્ષા એ બધું ભલે શરીર સાથે જોડાયેલું રહેતું, વાણી ઓંકાર રૂપી પ્રણવને ભલે જપતી રહે,
उपनिषदोना पाठ भले थता रहे, बुद्धि सदैव भगवान विष्णु चिंतन भले करती रहे अथवा निराकार में ब्रह्मलीन रहे, परंतु हूँ तो मोक्ष ना साक्षी रूप छू। हूँ आमाथी कोईपण काम क्यारे करतो ज नथी अथवा करवा प्रेरातो पण नथी, એટલે કે હું સંપૂર્ણ તૃપ્ત છું। મારે પ્રાપ્ત કરવાનું જે છે સમગ્ર બધું જ મેં મેળવી લીધું છે અને એ તૃપ્તિ હંમેશા સદૈવ મારા મનમાં જ રહે છે। હું ધન્ય છું કારણ કે હું નિત્ય અવિનાશી પોતાના આત્મતત્વને સહજ રૂપે જ જાણું છું। હું ધન્ય છું કારણ કે મને બ્રહ્મનો આનંદ સ્પષ્ટ રૂપે પ્રકાશ પ્રદાન કરે છે। હું ધન્ય છું કારણ કે હું નાશવત સંસારનું દુઃખ જોતો નથી। હું ધન્ય છું કારણ કે મારે કરવાનું કશું જ બાકી નથી। હું ધન્ય છું કારણ કે મેં બધું જ પહેલેથી જ મેળવી લીધું છે। હું ધન્ય છું કારણ કે મારી તૃપ્તિ આ લોકમાં એની કોઈ જ ઉપમા નથી જે મને તૃપ્તિ મળી છે એની। હું ધન્ય છું, વારંવાર ધન્ય છું કારણ કે પુણ્યની સફળતા દ્રઢતાપૂર્વક ફળીભૂત થઈ છે અને આપણે સર્વે ધન્ય છીએ કારણ કે શાસ્ત્ર, ગુરુ કે બ્રહ્મ તે બધું એક જ છે સમગ્રતા, અને હું તેની સાથે એક છું। એટલે આ છે અવધૂતના લક્ષણો। અસ્તુ।